नमस्कार विद्यार्थी मित्रों, हूँ जल्पेश मोड़ासिया फ्रॉम नवकार एकेडमी पूना। आज नो दिवस एटले के गुरु पूर्णिमा। आम तो दरेक शालाओं अंदर आज चित्र स्पर्धा, वक्तृत्व स्पर्धा, निबंध स्पर्धा आयोजन हो, पण वैश्विक महामारी ने कारण जारे आज शालाओ बंद से, छता पण गुरु पूर्णिमा नु महत्व आज दरेक विद्यार्थी से ए मात्र स्पर्धाओं ने आधार ने पण दिल थी पण समझी सके। गुरु पूर्णिमा एटले शुं? गुरु नु महत्व आपणा जीवन में विशेष छे। गुरु एटले आपणने शीखवनार, जन्म थी लईने मृत्यु सुधी आपणे घणुं शीखीए छीए। એટલે આપણા જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક શીખવનારે આપણા ગુરુ છે, પણ આપણા પ્રથમ ગુરુ એટલે આપણા મા બાપ, માતા પિતા બાળકને શરૂઆતમાં જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એને ચાલતા બોલતા શીખવાડે છે, તો આપણા પ્રથમ ગુરુ છે આપણા મા બાપ। ત્યારબાદ આપણા બીજા ગુરુ છે આપણા શિક્ષક, જે આપણને કઈ રીતે જીવન જીવવું, જીવનમાં કઈ ફેકલ્ટીમાં આગળ જવું તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે અને આપણને વિષયોનું જ્ઞાન આપે છે। એટલે આપણા બીજા ગુરુ છે આપણા શિક્ષક, અને આપણા ત્રીજા ગુરુ છે આપણે જાતે, કેમ કે માણસને જે અનુભવ અને પોતાની જાત શીખવાડી શકે એ અન્ય કોઈ શીખવાડી શકતા નથી। એટલે જ કહેવાય છે ને કે માણસ છે એ પોતાના અનુભવથી જ ઘણું શીખી જાય છે। એટલે આપણા ત્રીજા ગુરુ આપણે પોતે છીએ, તો આપણા મા બાપ, આપણા શિક્ષકો, એનો આપણે આદર છે એ કરવો જોઈએ। એટલે જ કહેવાય છે ને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંચય ન ઉપજે, વાંચો ચારો વેદ। ચારો વેદ વાંચી લઈએ છતાં પણ ગુરુનો મહિમા સમજવો ઘણો જ અઘરો છે। એટલે જ આપણે દરરોજ પ્રાર્થનામાં બોલીએ છીએ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરુદેવ નમઃ। ગુરુનો મહિમા ઘણો જ વિશેષ છે। ગુરુ એટલે જ્ઞાનનો ભંડાર, ગુરુ એટલે માર્ગદર્શક, ગુરુ એટલે દરેક સવાલનો જવાબ। તો આજના આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ નિમિત્તે આપણને શીખવનાર દરેક ગુરુઓનો આપણે આદર કરીએ, સન્માન કરીએ, સાથે સાથે આપણા પરિવારના દરેક સભ્ય, આપણા મા બાપ અને આપણને શીખવનાર દરેક આપણા સંબંધીઓને પણ આજે વંદન કરીએ। સાથે સાથે વંદન કરીએ આપણે એ લોકોને કે જે આપણા ગુરુ સમાન તો આપણે ન કહી શકીએ પણ એના કરતા વિશેષ છે આપણા માટે, એ છે આપણા આર્મીના જવાનો, કે જે અત્યારે આપણને ભલે કંઈ શીખવતા નથી પણ આપણી માટે આખો દિવસ તે રાત દિવસ મહેનત કરતા હોય છે અને બોર્ડર ઉપર લડતા હોય છે, તો એ પણ આપણા ગુરુ જ કહી શકાય। આપણા ગુરુ એટલે આપણે જે કંઈ આપણે શીખીએ છીએ, આપણે આપણનું જે કોઈ ધ્યાન રાખે છે તમામ આપણા ગુરુ છે। તો ખાસ આજના દિવસે તમામ વ્યક્તિઓને વંદન કરીએ, આ સબ હેપી ગુરુ પૂર્ણિમા।